તારીખ 18 મહિના રોજ ગુજરાત પોલીસના એન્ટી ટેરર સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન, એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે, કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં. પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરર સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવ્યું અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી ગયા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે. માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરર સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું. આ ચાર લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા
અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8-1 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા. એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરર સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું. એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતીના ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતા એન્ટી ટેરર સ્ક્વોડની ઓફિસમાં લાવવામાં આવ્યું. વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી, હિન્દી બહુ આવડતું નથી, ગુજરાતી તો નથી જ આવડતું, ફક્ત તમિલ બોલે છે એ લોકો. એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરર સ્ક્વોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન આ ચાર લોકો મોહમ્મદ નુસરત, સન ઓફ અહમદ ગની, ઉમ્ર વર્ષ 33, મૂળ રહેવાસી નિગમ્બુ, શ્રીલંકા. નંબર 2, મોહમ્મદ ફારિશ, સન ઓફ મોહમ્મદ ફારૂક, ઉમ્ર વર્ષ 35, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. નંબર 3, મોહમ્મદ નફરાન, સન ઓફ નેફર, ઉમ્ર વર્ષ 27, મૂળ રહેવાસી કોલંબો. અને નંબર 4, મોહમ્મદ રશદીન, સન ઓફ અબ્દુલ રહીમ, ઉમ્ર વર્ષ 43, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રેટરના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું. એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી 2 મોબાઈલ ફોન, ચારે ચારના પાસપોર્ટ, શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સુટકેસમાં એક આઈસીસની ફ્લેગ પણ મળી આવી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી 2024માં એક વ્યક્તિ નામે અબુ, જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસના લીડર છે, એમની સાથે સંપર્કમાં આવ્યા 2024માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે, આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું. જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સ્યુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા. એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું. પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન,
જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસિસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એને આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા. પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી. ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા. જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું. જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા, એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા. અને એ હથિયાર કઈ જગ્યા છે, કઈ પોટલામાં છે, કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળી આવ્યા. જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના ચિલોડા પાસે. અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી. જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી 3 પિસ્તલ મળી આવ્યું છે. જે પિસ્તલના બટ ઉપર સ્ટાર બનેલું છે, જે મોટાભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે, એના નંબર એનો મેક આખું ઇરેઝ કરેલું છે. પણ એ 3 પિસ્તલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. એ 3-3 પિસ્તલ લોડેડ હતી અને 3માંથી 2માં 7 અને 1માં 6 એમ કુલ 20 કાર્ટ્રિજીસ મળી આવ્યા છે. અને એ કાર્ટ્રિજના મથાળે FATA દરેક કાર્ટ્રિજમાં લખેલું છે ફાટા. ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઇબલ એરિયા, જે પાકિસ્તાનમાં આવેલું છે. એટલે એ ફાટાનું પણ દરેક કાર્ટ્રિજમાં લખેલું છે, જેનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્તલ અને આ કાર્ટ્રિજ પાકિસ્તાન મેકનું છે. એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસિસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે. જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસિસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો, એટલા માટે આ પિસ્તલ કાર્ટ્રિજ સાથે સાથે એક આઈસિસનું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું, જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે. અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા, ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના પર્દાફાશ થયું, જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્કોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવ્યું છે. અને આ ગુનાની તપાસ DYSP શ્રી વિરજીત પરમાર, જે ATS ફરજ બજાવે છે, શ્રી વિરજીત પરમારને આજની તપાસ સોંપવામાં આવ્યું છે. તપાસની કાર્યવાહી ચાલુ છે. અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે, એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે. એન્ટી ટેરરિસ્ટ સ્કોડના DYSP શ્રી હર્ષ ઉપાધ્યાયને 18મી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ
ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી કરવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે. જે પૂછપરછમાં અત્યારે આ લોકોએ જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબત હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલાં આ જે વેપન્સ છે એ તમે મેળવી લો, પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાના છો. તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે. ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના DYSP શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને ATSના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે, જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ છે. આ પ્રકારનું ષડયંત્રને પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે. ધન્યવાદ. બિનવારસી મૂકેલું નાના ચિરોડામાં છે. નાના ચિરોડાની પાસે પેલો હિંમતનગર રોડ ઉપર જવાના રસ્તા ઉપર સાઈડમાં બિનવારસી હાલતમાં મળી આવી છે. એટલે આ આ વેપન્સ કોને મૂક્યું, ક્યારે મૂક્યું એ બધી તપાસની બાબત છે. તમને અગાઉ કીધું આ પ્રકારની તપાસમાં થોડુંક સમય લાગે એમ છે. એ વાત સાચી છે કે અગાઉ કોઈ વ્યક્તિ અથવા મોર ધેન વન પર્સન તે આવીને વેપન્સ નો ફ્લેગ મૂકી ગયા છે. એટલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક અથવા બહારથી આવીને ત્યાં મૂકી ગયા છે એમાં કોઈ બેમત નથી. એ કોણ મૂકી ગયા છે, ક્યારે મૂકી ગયા છે એ બધી તપાસની બાબત. એ અત્યારે નહીં કહી શકાય, તપાસમાં નીકળે છે. અબુ પાકિસ્તાનમાં છે, મૂળ શ્રીલંકાના છે અને એ લોકો એક પ્રોટોન મેલ આવે એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે અને પ્રોટોન મેલમાં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે ચાર જણા છે એમાંથી બે મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે. પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા. We will be doing it very soon. All the necessary steps we need to take. આગળની તપાસ કયા મુદ્દા ઉપર થશે સર? આપણે આગળની તપાસ કયા કયા મુદ્દા ઉપર ને શું શું તપાસ થશે હવે? એમાં બે ચિંતન ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. નંબર એક કે આ જે વેપન્સ છે, કાર્ટેજીસ છે એ કોણ મૂકી ગયા, ક્યારે મૂકી ગયા. નંબર બે, આ ચાર લોકો શ્રીલંકાના છે એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એ લોકોનું આખું જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈ પણ અન્ય રાજ્યના કોઈ પણ સપોર્ટ એ લોકોને મળ્યું છે કે કેમ, અથવા શ્રીલંકામાં આ લોકોને સપોર્ટ મળી હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ શકાય કે કેમ, એ મહત્વપૂર્ણ તપાસની બાબતો છે અને એમાં આપણે તપાસ ચોક્કસ કરીશું. ટિકિટ કોણે બુક કરાવી? એ અત્યારે તપાસનો વિષય છે.